જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે ફરી જે એક નવા વિડીયો લેક્ચરની અંદર આપણે મળી રહ્યા છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બે વસ્તુની વાત કરવાના છે ફક્ત. એમાં પહેલું છે સાર્વત્રિક સૂચક અને પીએચ માપક્રમ. અત્યાર સુધી આપણે ઘણી બધી એસિડ અને બેઝની ચર્ચાઓ કરી લીધી છે, એસિડ બેઝની વાતો કરી લીધી છે. તો હવે આજે એ જોઈશું આપણે કે આપણને કઈ રીતે ખબર પડે છે કે કયો એસિડ કેટલો સાંદ્ર છે અને કેટલો નિર્બળ છે. તો એ વસ્તુ જાણવા માટે, એને ઓળખ કરવા માટે આપણને આ બે વસ્તુની મદદ લેવી પડે છે. એક છે સાર્વત્રિક સૂચક અને બીજું છે પીએચ માપક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું આપણે પીએચ માપક્રમ લઈએ. તો કે પીએચ માપક્રમની જરૂરિયાત ક્યારે ઊભી થઈ? તો કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ બી આયન હોય, ધારો કે H3O+, આ આયન ઉત્પન્ન થાય છે. શેમાં ઉત્પન્ન થાય છે? એસિડની અંદર ઉત્પન્ન થાય છે. તો આ આયન જે એસિડ ઉત્પન્ન કરે છે એનું મૂલ્ય જે હોય છે, એ મૂલ્ય હંમેશા 10^-2 લઈ અને 10^-12 સુધી રહેલું હોય છે. આશરે આટલું રહેલું હોય છે આ મૂલ્ય. તો આ મૂલ્યને હવે કદાચ આપણને કોઈ એમ કે ભાઈ આપણે 10^-9 અંદર ગ્રાફ શીખેલા છે, ગ્રાફ ગણિતની અંદર. તો એ ગ્રાફની અંદર તમે આ -2 અને -12 દર્શાવો તો આપણે કોઈ દર્શાવી શકવાના નથી. તો એ આપણે ના દર્શાવી શક્યા એના કારણે એક વૈજ્ઞાનિક આયા, જેનું નામ હતું SPL સોરેન્સન. આ SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિકે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે આજે નતા દર્શાવી શકતા એને દર્શાવવા માટે એક આખો નવો જ માપક્રમ ઉભો કર્યો, જે માપક્રમનું નામ હતું પીએચ માપક્રમ. હવે ખરેખર પીએચ, હવે આ શબ્દ આપણે વારંવાર ઉપયોગમાં આવશે. પીએચ, પીએચને આપણે કેવું બધું શું કહી શકીએ? તો કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન પણ કહી શકીએ, અથવા પાવર ઓફ હાઇડ્રોજન પણ કહી શકીએ છીએ. કારણ કે આપણે જોયું હતું એમ કે ભાઈ એસિડની અંદર H3O+ અથવા તો H+ આયન ઉત્પન્ન થવાનું છે, જ્યારે બેઝની અંદર OH- હાઇડ્રોજન બંનેની અંદર રહેલો છે. અને આ જે પાવર છે બધું છે હાઇડ્રોજનનો જ છે. તો પછી SPL સોરેન્સને શું કર્યું? નવો માપક્રમ દર્શાવી દીધો. તો હવે એવો પ્રશ્ન થાય કે સર, એને નવા માપક્રમમાં એવું તો શું કર્યું કે જેનાથી આપણે માઇનસ વાળાને ગ્રાફમાં દર્શાવી શકે? તો એને વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કર્યો લોગનો ઉપયોગ કર્યો. એની અંદર આપણે જાણીએ છીએ ભાઈ pH = -log, એને આધાર બેઝ લઈ લીધો, 10 લઈ લીધો અને ઉપર અહીંયા આગળ કૌંસમાં સાંદ્રતા, એટલે સાંદ્રતાનો એકમ છે મોલારિટી, અને એને કહી દીધો H3O+. એટલે કે અહીંયા આગળ જેટલા અણુ હશે એની સંખ્યા લખવામાં આવશે. એટલે કે જોઈએ કે અહીંયા આગળ pH = -log 10 અને અહીં કેટલે મૂલ્ય છે? 10^-2. તો અહીંયા આગળ 10^-2. હવે 10^-2 છે તો આપણને ખબર છે કે આ -2 કઈ આવી જશે, અહીંયા આગળ આવી જવાનું છે. તો = આ માઇનસ છે, પેલો પણ માઇનસ આવશે, એટલે +2 થઈ જશે. log 10 એટલે એનું મૂલ્ય કેટલું થઈ જવાનું છે? 1 થઈ જવાનું છે. તો 2 × 1 = 2. તો pH = કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. અહીંયા આગળ આપણે -2 મળતી હતી, અહીં સેમ આવી ગઈ, +2 આવી ગઈ. તો હવે કોઈ પણ આને ગ્રાફ પેપરની અંદર દર્શાવી શકે છે. તો આના માટે આખો SPL સોરેન્સ અને આખો પીએચ માપક્રમ વિકસાવ્યો હતો. અને આપણા સિલેબસની અંદર જે પીએચ માપક્રમ છે, કદાચ વિદ્યાર્થી મિત્રો આ બધી ડિટેલ, આટલી બધી ડિટેલમાં ચોપડીની અંદર કદાચ નહીં આપ્યું હોય, પણ આ પીએચ માપક્રમ જે આપણી ચોપડીમાં આપે છે એની અંદર કેટલા મૂલ્યો આપે છે? તો કે ભાઈ 0 થી લઈ અને 14 સુધી આપેલું છે. તો ચલો જોઈએ એ વસ્તુને કે ભાઈ 0 થી 14 સુધી કેવી રીતે આપ્યા છે. તો કે આ રીતનું એક આખું મીટર આપી દીધું છે, મીટર જેવું જ. હવે એની અંદર અહીંયા આગળ વચ્ચે આપ્યું છે લાઈન, ત્યાં લખેલું છે 7, અહીંયા આગળ લખ્યું છે 0 અને અહીંયા આગળ આપ્યું છે 14. તો આપણે પીએચ માપક્રમમાં એ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમે 0 થી 7 તરફ જ્યારે પણ આવતા જશો, એમ 0 થી 7ની વચ્ચે જેટલાનું મૂલ્ય હશે બધા જ કેવા હશે? એસિડિક. અને 7 થી 14 વચ્ચે મૂલ્ય હશે એ કેવા હશે? બેઝિક. અને 7 હશે મૂલ્ય એ કેવા હશે? તટસ્થ. તો આ રીતની પ્રક્રિયા છે. હવે એની અંદર જ્યારે પણ આપણે 7 થી આ બાજુની, એટલે કે ડાબી તરફ આમ જતા જઈએ છીએ, 7 થી ડાબી તરફ, એમ એસિડિકતાનું મૂલ્ય શું થાય? વધે છે. અને જ્યારે 7 થી આમ જમણી બાજુ 14 તરફ જતા જઈએ, એમ
ક્ષમતાનું મૂલ્ય વધે છે. હવે એસિડિકતાનું મૂલ્ય વધે, બેઝિકતાનું મૂલ્ય વધે છે, એટલે એનો મતલબ શું? તો કે ભાઈ એની અંદર જે રહેલા આયનો છે, હાઇડ્રો એચ થ્રી એચ થ્રી ઓ પ્લસ આયન અથવા એચ પ્લસ આયન કે ઓએચ માઇનસ આયન, એનું મૂલ્ય શું થશે? વધશે. અહીંયા આગળ બેઝિકતાની અંદર કોનું મૂલ્ય વધશે? તો કે ભાઈ ઓએચ માઇનસ આયન હોય છે, અહીંયા આગળ એચ પ્લસ અથવા તો એચ થ્રી ઓ પ્લસ આયન. આ તો આપણો ચોપિંગની અંદર પીએચ માપક્રમ આપ્યો છે, એને તમારે લખવો હોય તો તમને લખવામાં કઈ રીતે લખીને આપ્યો છે? તો કે ભાઈ એસિડની અંદર એસિડમાં પીએચ 0 થી 7 ની વચ્ચે હોય છે. 7 ની વચ્ચે છે, 7 હોતી નથી. પછી તટસ્થમાં પીએચ બરાબર કેવી હોય છે? 7 હોય છે. અને લખવું હોય તો શું લખી શકો તમે? પીએચ અહીંયા આગળ 7. હવે 7 કરતા કેવી હશે વિદ્યાર્થી મિત્રો? મોટી કે નાની? તો કે નાની. તો કે અહીંયા આગળ આ રીતે લખાય, લેસ ધેન લ લખીએ ને આપણે, આમ લ એટલે આને શું વંચાય? લેસ ધેન. એના પછી લખી શકીએ આપણે કે ભાઈ બેઝિક પદાર્થની અંદર, બેઝિક પદાર્થમાં પીએચ 7 થી 14 સુધી હોય છે. એમાં પણ 7 આવશે નહીં, એટલે તમારે લખવું હોય તો આ રીતે લખે પીએચ 7 થી 14 સુધી, એટલે મોટી હોય છે, એટલે આ રીતે લખી શકો. અહીંયા આગળ એક માર્ક કરજો, અહીંયા આગળ આ રીતે બીજી લાઈન કરી નથી, ઇક્વલ ટુ કરો તો જ 7 ને અંદર ગણી શકો. ઇક્વલ ટુ નથી એનો મતલબ કે અંદર 7 આવતા નથી, અહીંયા આગળ પણ ઇક્વલ ટુ નથી, 7 આવતા નથી. તો આને આ રીતે તમે શબ્દોમાં લખી શકો છો. પછી બીજું આ બે મુદ્દા પણ નવા લખી શકો છો તમે કે ભાઈ જેમ જેમ 7 થી ડાબી તરફ એટલે કે 0 ની નજીક જઈએ તેમ એસિડિકતામાં વધારો થાય છે, એટલે કે H3O+ આયનમાં વધારો થાય છે. બરાબર. તો આ જ વસ્તુ તમે બેઝ માટે મેં લખ્યું નથી, પણ તમે આ જ વસ્તુ બેઝ માટે પણ લખી શકો છો. હવે આગળ આપણે જોઈએ કે ભાઈ પીએચ સૂચક, બંને વસ્તુ એક જ કામ માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો, પીએચ માપક્રમ અને પીએચ સૂચક. પીએચ સૂચકને આપણે પીએચ પેપર પણ કહી શકીએ છીએ. હવે આની અંદર આ એક મીટર ટાઈપ હોય છે, જ્યારે પીએચ સૂચકની અંદર શું આપેલું હોય છે? કે ભાઈ આ રીતે કે આપણું બોક્સ એટલે કે 14 ખાના આપી દીધેલા હોય છે, પેપર જ હોય છે. હવે પેપરની અંદર 14 રંગ આવશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ખાના એટલે 14 અલગ અલગ પ્રકારના રંગ હશે. અને એમાંથી 3, 4, 5, 6 અને 7, 8, 9, 10, 11, 12, 13, 14 આ જે 7 નંબરનું ખાનું છે એમાં જે રંગ હશે, એ રંગનો કોઈ બી પદ એ રંગ આવે એ પડી પડતો એ પદાર્થ કેવો કહેવાશે? તટસ્થ. હવે એની અંદર કયા કયા રંગ હોય છે તો એ યાદ રાખવા માટે એક શોર્ટકટ અને સિમ્પલ ટ્રીક છે, આર ઓ જી બી અને આ બી. સરળ અને સિમ્પલ છે. આરો તો યાદ રહી જાય, આપણા બધાના ઘરમાં હોય આરો, મોબાઈલની અંદર બધાના મોબાઈલમાં જીબી આવેલા જ હોય. અને બી એટલે કોઈ બી તમે નામ યાદ રાખી શકો છો, કે કઈ જીબીની વાત કરીએ મોબાઈલ કંપની વિવો ઉપરથી યાદ રાખી શકો છો. આર એટલે રેડિશ કલર હશે, અને રેડિશ કલર ક્યાંથી ક્યાં સુધી બતાવશે? કે ભાઈ 0 થી 3 એટલે કે આ 3 ખાનાની અંદર જે કલર હશે એ કેવો હશે? રેડિશ એટલે કે રેડ કલર ટાઈપ હશે. અહીંયા આગળ જે છે એ 3 થી લઈ અને 7, 6 સુધી હશે એ કયો હશે? ઓરેન્જ કલર હશે, 3 થી 6 સુધી ઓરેન્જ. એના પછી 7 ઉપર જે કલર હશે જી એટલે ગ્રીન, તો એ શું હશે? 7 ઉપર જ હશે, ફક્ત 1 ઉપર જ. એના પછી જેમ 8 ઉપર જતા જાઓ એમ બ્લુ થતો જાય,
બ્લુ ઉપર કલર ક્યાં સુધી હશે કે ભાઈ 8 થી 11 સુધી હશે 8 થી 10 સુધી હોય છે અને બી એટલે વાયોલેટ વાયોલેટ 11 થી કઈ અને 14 સુધી દર્શાવેલો હોય છે અહીંથી 10 સુધી એટલે કે બ્લુ 11 થી 14 સુધી ઠીક છે વાયોલેટ એટલે કે વાયોલેટ આમાં કેવું છે વિદ્યાર્થીઓ અહીંયાનો પ્રોપર રેડ કલર હશે પછી ધીરે ધીરે આછો થતો અંચેતા ઓરેન્જ થઈ જશે આ અહીંથી આછો થતો પછી અહીંયા આગળ ગ્રીન થશે આછો થતો બ્લુમાં ફેરવાતો જશે પછી છેલ્લે વાયોલેટમાં ફેરવાતો જશે આવી રીતે આખો આપણો પીએચ માપક્રમ આપેલો હોય છે તો એની અંદર એવું કહેવાય છે કે ભાઈ જો ઝીરો રેડિશમાં રેડ કલરનું આવે 0-3 સુધી આ બધું બોર્ડ પર ડિસ્ક્રિપ્શન લખતો નથી પણ આ જે બોલું છું એ તમે ટૂંકમાં સ્વરૂપે લખી શકો છો કદાચ પીએચ માપક્રમ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તમારો કે 2 માર્ક્સમાં તો આ બધું તમે લખી શકો છો કે ભાઈ 0-3 સુધી હશે તો આ પ્રબળ એસિડની ગણતરીમાં આપણે ગણી શકીશું એના પછી આ થોડો નિર્બળ હશે આનાથી નિર્બળ હશે કેમ કે એનું મૂલ્ય ઘટતું જાય છે ધીરે ધીરે આ તો તટસ્થ થઈ જશે એમાં આની અંદર બેઝિકતા હશે જે બેઝ હશે 8-10 સુધીમાં બેઝ હશે એ બેઝિકતા મૂલ્ય થોડું ઓછું હશે 11-14 જશે એમ પાછું પ્રબળ બેઝ થતું જશે તો આ બધું હું જે બોલ્યો છું એ ડિસ્ક્રિપ્શનમાં તમે લખી શકો છો અને મે બી કદાચ જો અહીંયા આગળ એસપીએલ સોરેન્સનમાં મેં પીએચ માપક્રમનો એક દાખલા જેવું ગણેલું છે સિમ્પલ જો કદાચ તમને પૂછાય કે એસપીએલ સોરેન્સનના પીએચ માપક્રમનો વિશે લોગ વિશે લખો તો તમે આટલું શોર્ટમાં ટૂંકમાં જેવું લખી શકો છો તો આઈ હોપ કે આજે થોડું ઘણું મેં તમને વધારે નોલેજ પણ આપ્યું છે બહારનું થોડું ઘણું ચોપડીમાં જે અમુક વસ્તુ હશે અમુક નહીં પણ હોય તો આઈ હોપ કે આ તમને મારું આજનું લેક્ચર ગમ્યું હશે જો તમને મારું આજનું લેક્ચર ગમ્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ